नमस्कार। पीएमसी गुजरात तरफ थी आप सर्वने परिवार हार्दिक आमंत्रण આપું છું। આજ નું અમારું સેશન સ્વાધ્યાય સિરીઝ નો છેલ્લો દિવસ છે, એટલે કે આઠમો દિવસ ચાલી રહ્યો છે। ખૂબ જ સરસ રીતે અમારા બધા જ સાધકોએ, યાને માસ્ટર્સ, ઓલ ધ માસ્ટર્સ લોકોએ ખૂબ જ સરસ રીતે એમણે સ્વાધ્યાયની સિરીઝ અમે જે શરૂ કરી હતી ત્યારથી લઈને હમણાં સુધી એક એક થી જડતર મોતી, હીરા, જે પણ તમે કહો એ અમારા પીએમસી ગુજરાતના બધા જ કોહિનૂરને તમે જોઈ લીધા। તો આજે છેલ્લો દિવસ છે મિત્રો, તો આજે છેલ્લા દિવસે પણ આપણે કંઈક નવું જ કરવા માંગીએ છીએ। હમણાં સુધી તમે સ્વાધ્યાય સિરીઝ એટલે કે અષ્ટવક્ર ગીતાથી માંડીને તમે પહોંચ્યા હતા 120 વર્ષની લાઈફ સુધી પહોંચ્યા હતા કે કેવી રીતે જીવન જીવું, પરંતુ આજે તમને એવી જગ્યાએ લઈ જઈશું કે જે તમને પણ ખુદને લાગશે, અરે આપણે ક્યાં ફરીને આવ્યા, ક્યાં એસ્ટ્રલ ટ્રાવેલ કર્યો અને કયા માસ્ટરને મળ્યા। તો હું, આપણે વધારે સમય ન લેતા, હું સુરેશભાઈ જોશીને વિનંતી કરીશ કે આજના જે આપણા વક્તા છે, માસ્ટર છે, એમનો ઇન્ટ્રોડક્શન આપે અને પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। થેન્ક યુ। નમસ્કાર બધા સ્વાધ્યાય મિત્રો. બ્રહ્મસિંહ પિતામહ પત્રીજય સરના આશીર્વાદ અને એના સાનિધ્યમાં આપણે જે આ સ્વાધ્યાય સિરીઝ ગુજરાત માટે શરૂ કરી અને પછી એક પછી એક આપણા ગુજરાતના વક્તાઓએ સારા એવા પ્રવચન આપ્યા અને આજે એક નવા વક્તા તરીકે ગુજરાતના સ્વાધ્યાય પરિવારમાં આમંત્રિત કર્યા છે, જેમનું નામ છે શ્રી વેંકટેશ્વર, જે એક બહુ ઊંચા દરજાના માસ્ટર છે. એકચ્યુઅલી વેંકટેશ્વરે 2008માં મેડિટેશન એટલે કે ધ્યાન કરવાનું શરૂ કર્યું હતું. મોટી ખૂબીની વાત એ છે કે એક અઠવાડિયાની અંદર જ એમનું આ ત્રીજું લોચન, જેના વિશે ગોવિંદ નાગર સરે આપણને એમના ફર્સ્ટ લેક્ચરમાં બધું સમજાવ્યું હતું, એ થર્ડ આય જે છે એ ખુલી ગઈ હતી અને સાથે સાથે એમણે એસ્ટ્રો ટ્રાવેલ કર્યું હતું. એસ્ટ્રો ટ્રાવેલ એટલે કે આપણા શરીરમાં જે આત્મા છે, જે ચેતના છે, એ શરીરની બહાર આવીને યુનિવર્સમાં કોઈ પણ જગ્યાએ ફરી શકે છે. તદુપરાંત બીજી કોઈ પણ આત્માઓ જે બીજા કોઈ ગ્રહમાં હોય એ પણ ત્યાંથી અહીંયા આવી શકે છે અને આપણા કોઈના પણ શરીરમાં એ પ્રવેશ કરી શકે છે, જેને એસ્ટ્રલ ટ્રાવેલ કહી શકાય છે. તો વેંકટેશ્વરને 2011ની અંદરમાં સ્ટાર માસ્ટર કહેવાય, એટલે કે આપણે અવકાશ, જે આકાશ ગંગાઓ જે કહેતા ગેલેક્સી માસ્ટર અને સ્ટાર માસ્ટર જોડે ધીમે ધીમે એમનું કનેક્શન થવા માંડ્યું હતું, એમની જોડે એમનો સંપર્ક થવા માંડ્યો, એમની શક્તિનો વિકાસ થવા માંડ્યો. પરંતુ આ શક્તિ પ્રાપ્ત કરતા પહેલા બ્રહ્મસિંહ પિતામાં પરમિશન આપી હતી, પરવાનગી આપી હતી કે તમે અમારા વેંકટેશ્વરની સાથે એક ચેનલિંગ કરો, એમના થ્રુ આપણા પૃથ્વી જગતની અંદરમાં દરેક જણને મેડિટેશનનો અનુભવ થાય. તો તે માટે બ્રહ્મશ્રી પિતામહે શ્રી વેંકટેશ્વરને એનું કમાન આપ્યું હતું. વેંકટેશ્વરે 2015ની સાલમાં સૌથી પહેલાં ઝિયોન માસ્ટર સાથે વાત કરી હતી અને ત્યાર પછી જો કેટલા બધા માસ્ટર જેના આપણે નામ લઈ શકીએ છીએ કે સ્વામી વિવેકાનંદજી, શિરડી સાંઈબાબા, મહા અવતાર બાબા, બ્રહ્મશ્રી વિશ્વામિત્રીજી, મેડમ બ્લવેટ્સ્કી, હનુમાનજી, પરમ શિવ, જીસસ, મોહમ્મદ પૈગંબર જેવા કેટલાય મહાનુભવો જેના સંસારમાં આવીને લોકકલ્યાણના કામ કર્યા હતા, જેમને આપણે એક પરમાત્માના સ્વરૂપે જોઈએ છીએ, તેવા બધા સાથે તેમનો એક ચેનલિંગનો અનુભવ થયો છે. ચેનલિંગ જો આપણે બીજી રીતે વાત કરીએ તો કોઈકનો થ્રુ એની જ્ઞાન ગંગા, એના વિચારો, એને આધ્યાત્મિક વૃત્તિ આપણા પૃથ્વી જગતના કોઈકના થ્રુ આપની અંદર આવે, એને ચેનલિંગ કહેવાય છે.
તો છેલ્લે હમણાં એપ્રિલ 2020 થી વેંકટેશ્વરીએ આ ચેનલિંગ ચાલુ કર્યું, જે કન્ટિન્યુઅસ 170 દિવસ સુધી ચાલ્યું. અને એમને આ કાર્યક્રમની અંદર મેડિટેશન ચેનલિંગ એટલે હવે આપણને એવા માસ્ટર થ્રુ એમને અહીંયા બોલાવશે અને આપણને એ માસ્ટર જ શિષારો માસ્ટર જ આપણને મેડિટેશન કરાવશે, પણ કોના થ્રુ? શ્રી વેંકટેશ્વર થ્રુ આપણને કરાવડાવશે. તો આવો સરસ નવો મજાનો અનુભવ આજે આપણે મેડિટેશનમાં કરીશું. અને હું વિનંતી કરું છું કે વેંકટેશ્વર માસ્ટરજી હવે આગળનો કાર્યક્રમ સંભાળે. તો મિત્રો, ખૂબ જ જાનથી, ખૂબ જ રસમયથી, ખૂબ જ સ્ફૂર્તિથી, ખૂબ જ ઉત્તેજિતથી આ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ છીએ. નમસ્કાર વેંકટેશ્વરજી. નમસ્કાર. થેન્ક યુ સર. થેન્ક યુ. थैंक यू फॉर योर वंडरफुल इंट्रोडक्शन. आपका लैंग्वेज समझ में नहीं आता था, लेकिन आपका भाव समझता था मैं. यस, थैंक यू सर. एंड 2008 में मैं मेडिटेशन में एंटर हुआ और जैसे सर ने बोला, 2011 में जियान मास्टर से मेरा मुलाकात हुई और मेरे मेडिटेशन के अंदर उनका एनर्जी से बहुत सारा चेंजेस मिलता था. हमारे ग्रुप मेडिटेशन में बहुत सारा एक्सपीरियंस होता था. और 2015 से मुझे चैनलिंग शुरू हुआ. एक दिन हम सभी लोग ग्रुप मेडिटेशन कर रहे थे और मेरा इंग्लिश का एसेंट उतना ठीक नहीं था. मैं पढ़ सकता था, लिख सकता था, लेकिन एक 30% तक मेरा इंग्लिश एसेंट बोलने का एसेंट था. और मेडिटेशन में एकदम एक 20 मिनट्स कंटिन्यूस इंग्लिश स्पीच आने लग गया और मेरे ग्रुप के सभी फ्रेंड्स को पता लग गया, ये वेंकटेश बात नहीं कर रहा है, कोई और बात कर रहा है, ये वेंकटेश का स्पीच नहीं है. और तुरंत ध्यान के बारे में होने के बाद वो सब पूछने लगे, ये तुमने नहीं किया बात, ये किसी और का मास्टर का बात है, ये क्या हो रहा है, क्या है, समझाओ हमें. और मुझे इंट्यूशन आ गया था कि उस दिन स्वामी विवेकानंद ने मेरे द्वारा चैनलिंग किए थे. और मैं तुरंत बोल दिया उनको, स्वामी विवेकानंद चैनलिंग किए और 20 मिनट उनका ही स्पीच था. उस दिन से मुझे चैनलिंग का शुरू हो गया और शिरडी साई बाबा, महावतार बाबा जी, हनुमान, जीसस, मोहम्मद और मैडम ब्लावेट्स्की, विश्वामित्र, ब्रह्मश्री विश्वामित्र, बहुत सारे मास्टर्स का चैनलिंग एक एक समय पर, एक एक ध्यान के, एक एक मेडिटेशन के अंदर आया था. और ये सब और 2020 में सिसारो मास्टर का चैनलिंग शुरू हुआ. ये मेरी पहली बार है इतने दिन तक एक ही मास्टर का चैनलिंग मैं कर रहा हूँ. ये मुझे ये पहली बार ये मास्टर का सहयोग मिला है कि हर एक दिन मैं उनका चैनलिंग करता हूँ. हर एक दिन हमारा रात को 10:30 to 1:30 क्लास रहता है. नाइट को पूरा हर एक दिन सिसारो मास्टर का चैनलिंग होता है और बहुत सारे प्रश्नों को उनको उन्होंने सलूशन दिया है और दूसरों लोगों को ट्रैवल करवाया है और दूसरों गैलेक्सी अदर गैलेक्सी को भी उन्होंने लेके गए हैं. और इस तरह उनका अद्भुत कनेक्टिविटी मुझे मिला और मेरा द्वारा ये शक्ति को हर किसी को प्रसारित करने के लिए मुझे अवकाश दिया गया. ये मेरा सौभाग्य है. और आज हम थोड़ी बहुत चैनलिंग के बारे में जान लेंगे. चैनलिंग क्यों इतना महत्व है? क्योंकि चैनलिंग ऐसा होता है कि हमारा मन पूरा शून्य हो जाता है, हमारा कंट्रोल पूरा मास्टर्स के हाथों में चला जाता है, पूरा वो चैतन्य हमारे को
संभालता है, वो चैतन्य का टोटल कंट्रोल उनके हाथ में रहता है और उनके चैतन्य के द्वारा हम बात करते हैं। हम मीडियम रहते हैं लेकिन ज्ञान उनका रहता है और उनका ज्ञान से ये बात बाहर आते हैं। ऐसे चैनलिंग होता है। चैनलिंग इसलिए बहुत पावरफुल रहता है कि ये अन्य ग्रह के मास्टर्स, असेंडेड मास्टर्स के चैतन्य हमारे अंदर आके हमारे द्वारा ये वाणी निकलती है। इसलिए ये गाइडेड चैनलिंग, लाइव चैनलिंग गाइडेड मेडिटेशन बहुत स्ट्रांग रहता है, बहुत सारा एनर्जी लेके आता है और हर किसी को इसका आभास होता है क्योंकि वो ध्यान में इसको ये एनर्जीज को फील करते हैं। इसलिए चैनलिंग मेडिटेशन बहुत इम्पोर्टेंट है और हमारे स्पिरिचुअल ग्रोथ में ये बहुत बड़ा हेल्प करता है हमें। यस मास्टर्स, आज हम हमारा सेशन स्टार्ट करेंगे और हर कोई अपने आंख बंद कर लो, ध्यान स्थिति में बैठ जाओ। क्लोज योर आईज, क्लास्प योर हैंड्स एंड क्रॉस योर लेग्स। जो आसन आपको स्थिर और सुखमय हो उस आसन में आप बैठ जाओ। आई इन्वाइट ब्रह्म श्री पितामह सुभाष पत्री जी, महावतार बाबा जी, परम शिवा टू कम हियर बी विथ अस एंड मेडिटेट विथ अस। हूँ ब्रह्म श्री पत्री जी, परम शिवा ने आमंत्रित करूँ छू कि अमारे त्यां अमारे पास आवे अने ध्यान करावे अमने। आई इन्वाइट सप्तऋषिस, त्रिमूर्ति कॉन्शियसनेस एंड सप्तऋषि पत्नीस। हूँ सप्तऋषि कॉन्शियसनेस, सप्तऋषि की पत्नियों अने त्रिमूर्ति ने इनवाइट करूँ छू के अहीं ध्यान में आवे। आई इनवाइट सीता माता, यशोदरा माता, मदर आइसिस। हूँ सीता माता, यशोदरा माता अने मदर आइस ने इनवाइट करूँ छू। आई इनवाइट आयुर्ता कॉन्शियसनेस, रा मास्टर कॉन्शियसनेस, सिसारो मास्टर कॉन्शियसनेस। हूँ पृथ्वी नी कॉन्शियसनेस, सिसारो मास्टर नी कॉन्शियसनेस आमंत्रित करूँ छू। I invite all the astral masters of the universe, yogis of the Himalayas to come here, be with us and meditate with us. હું સર્વ જગતના યોગીને, હિમાલય માસ્ટરને આમંત્રિત કરું છું અહીંયા આવે અમારી સાથે અને ધ્યાનમાં જોડાય. Yes, masters, with all of these masters, we are meditating and we are starting our meditation, masters. આપણે બધા હવે ધ્યાનમાં જોડાઈ રહ્યા છે. My dear masters, this is Cesaro with you now. Cesaro master, tamari sathe jodayo chu. Yes, masters, you have to work for the sake of vegetarianism to be installed on this earth planet. Apne આ ધરતીને, આ પૃથ્વીને શાકાહાર જગત બનાવવાનું છે, એના માટે આપણે બધા જોડાણા છે.
before you meditate, you become vegetarian master. આપણે ધ્યાનમાં જોડાતા પહેલા આપણે શાકાહારને અપનાવવાનું છે. Vegetarianism is most important, masters. શાકાહાર થવું બહુ અગત્યનું છે. If you become vegetarian, then the great changes happens in your thinking pattern and in your body status, masters. જો આપણે શાકાહારને અપનાવશું આપણા વિચારોમાં આપણા શરીરમાં બધામાં પરિવર્તન આવશે. Yes, masters. Today, to help to become vegetarian and to meditate, આજે આપણે સાકાર થઈ શાકાહારી થઈ ને ધ્યાનમાં જોડાવાનું છે. We are moving to Saturn planet, which is completely filled with violet energies. આપણે અત્યારે શનિ ગ્રહ ઉપર જઈ રહ્યા છે જેની રંગ વાયોલેટ કલરનો છે. Yes, masters, and it is completely for stands for compassion. આ એક કમ્પેર આગ્રહ જે છે એ કમ્પેશન માટે પ્રદર્શિત કરી રહ્યો છે. Yes, masters, we all are united now and we are moving into the space now. આપણે હવે બધા એકત્વમાં જોડાઈ ગયા છે અને હવે આપણે અંતરિક્ષની તરફ જઈ રહ્યા છે. We are moving at a fast pace towards portals. હવે આપણે તીવ્ર ગતિથી એના પ્રવેશ દ્વાર તરફ જઈ રહ્યા છે. After passing through the portals, we are moving at a faster pace towards Saturn planet. આપણે બહુ જ તીવ્ર ગતિથી શનિ ગ્રહ તરફ જઈ રહ્યા છે. Yes, masters, you have entered the Saturn planet. હવે આપણે શનિ ગ્રહ ઉપર પહોંચી ગયા છે. Yes, masters, all the masters of the Saturn planet are welcoming us. બધા શનિ ગ્રહના માસ્ટર્સ આપણને આમંત્રણ આપી રહ્યા છે. And you all sat for meditation there. અને હવે આપણે ત્યાં શનિ ગ્રહ ઉપર બધા આપણે જોડાઈને ધ્યાનમાં બેસશું. The masters started releasing the violet energies. ત્યાંના માસ્ટર્સ વાયોલેટ રંગની ઉર્જા આપી રહ્યા છે. The violet energy started entering into you through your sahasrara, masters. વાયોલેટ એનર્જી આપણા સહસ્ત્ર માર્ગથી સહસ્ત્ર દ્વારથી આપણામાં પ્રવેશી રહી છે. And the violet energy is completely moving to your brain, masters. Violet energy apna mastishk ma jai rahi chhe. And your brain is completely cleansed and your right brain is activated. Apnu jamna mastishk activate thai rahyu chhe. And all your neurons were regenerated, masters. આપણા મસ્તિષ્કની અંદર મે જેટલા પણ ન્યુરોન્સ રહેલા છે ફરીથી પાછા જનરેટ થઈ રહ્યા છે. And slowly the violet energy started moving towards your eyes. વાયોલેટ ઉર્જા આપણા આંખ ઉપર પહોંચી રહી છે. Yes, masters, your eye lens and your eye lens retina
And the backspace of your eyes are completely filled with violet energies. આપણે આંખની પાપર, આંખના રેટિના અને આંખના જેટલા પણ અવયવો છે એ વાયોલેટ ઉર્જાથી ભરી રહ્યા છે. And making your eyes completely clear and let your eyes release the compassion to everyone who encounter you, masters. આપણી આંખ હવે શુદ્ધ થઈ રહી છે અને આપણે બીજા માટે આપણે કમ્પેશન થઈ રહ્યા છે. And also made your eyes in such a way that when you see others, they will be converted into vegetarianism by your compassionate seeing, masters. આપણી આંખો દ્વારા અને કમ્પેશન દ્વારા આપણે શાકાહાર તરફ જઈ રહ્યા છે. And slowly the violet energy started moving towards your ears, masters. હવે આ વાયોલેટ ઉર્જા આપણી કાન દ્વારા પ્રવેશી રહી છે. And it started cleansing both the ears and made your ears so sensitive that it can hear all the information of the masters physically and astrally, masters. આપણા કાનના બંને પ્રવેશ દ્વાર શુદ્ધ થઈ રહ્યા છે. And slowly the violet energy started moving towards your nostrils. હવે વાયોલેટ ઉર્જા આપણે નાસિકા તરફ જઈ રહી છે. And making your nostril completely cleansed and taught you that every inhale is doing meditation and every exhale is teaching meditation, masters. આપણી જે નાસિકાની અંદર જે આપણે શ્વાસ લે છે, શ્વાસ આવતો શ્વાસ અને જતો શ્વાસ એ આપણે ધ્યાન તરફ જઈ રહ્યા છે એ નિર્દેશિત કરી રહ્યું છે. Every inhale is doing meditation and every exhale is teaching meditation, masters. આવતો શ્વાસ અને જતો શ્વાસ એ આપણને ધ્યાન શીખવીને જઈ રહ્યું છે. And slowly the violet energy started moving towards your mouth, masters. હવે વાયોલેટ ઉર્જા આપણે મોઢા તરફ જઈ રહી છે. And it completely cleansed your tongue and made your tongue to speak always truth and motivate a person to vegetarianism. હવે આપણે વાયોલેટ ઉર્જા આપણા મોઢા તરફ અને એની જીભમાં જીભ રહેલી છે એને આગળ વધારી રહી છે કે જેનાથી આપણે જે સ્વાદ જે છે એ ખાલી શાકાહારનો લે અને આપણે જે બોલે એ સત્ય બોલે. Yes, masters. And now slowly the violet energy started moving towards your neck portion. And it touched your thyroid glands, masters. હવે જે વાયોલેટ ઉર્જા છે એ આપણા ગળાના ભાગ તરફ જઈ રહી છે અને એમાં પણ આપણી જે થાઇરોઇડ ગ્લેન્ડ રહેલી છે એના તરફ જઈ રહી છે. And do you know, masters, the thyroid glands controls the whole immune system of your body. આપણા શરીરમાં જે થાઇરોઇડ ગ્લેન્ડ રહેલી છે એ આપણા ઇમ્યુન ઉપર કંટ્રોલ કરે છે. And now the violet energy
slowly touched the throat chakra and activated the vak shakti masters. હવે જે વાયોલેટ ઉર્જા છે એ આપણા થ્રોટ ચક્ર ઉપર આવી રહી છે અને આપણે વાક શુદ્ધિ કહેવાય એ કરી રહી છે એમાં આપણને મદદરૂપ થશે. And through your vak shakti, you can teach meditation. And through your vak shakti, you can convert people into vegetarianism masters. આપણી જે આ ઉર્જાથી આપણો વાક ક્ષેત્ર સારો થશે અને એનાથી આપણે કોઈ પણને પણ મનુષ્યને ધ્યાન તરફ વાળી શકશું અને શાકાહારને તરફ જઈ શકશું. And slowly the violet energy started moving towards your respiratory organs. હવે જે વાયોલેટ ઉર્જા છે એ આપણી રેસ્પિરેટરી સિસ્ટમ તરફ જઈ રહી છે. Yes, masters. All the respiratory organs, including your lungs, are completely cleansed and filled with violet energies. આપણા જે શરીરમાં રેસ્પિરેટરી સિસ્ટમ છે એની અંદર જેટલી પણ ગ્રંથિઓ છે એ વાયોલેટ ઉર્જાથી ભરી રહી છે. Now, slowly, the violet energy started moving towards your heart, masters. હવે જે વાયોલેટ ઉર્જા છે આપણા હૃદય તરફ જઈ રહી છે. And your heart completely bloomed from bud to flower, master. આપણું જે હૃદય છે એ ફૂલ જે રીતે ખુલે એ રીતે ખુલી રહ્યો છે, બ્લૂમ થઈ રહ્યો છે. Yes, the complete petals were opened. And every petal stands for each quality. And by doing sadhana, each petal's quality will be touched you and activated in you, masters. આપણા હૃદયની બધી પંખડીઓ ખુલી રહી છે. એ જે પંખડીઓ એ આપણને એક સાધના તરફ લઈ જઈ રહી છે. When you do sadhana, then you can activate this petals quality, masters. આપણે જો સાધના કરશું તો હૃદયની જે પંખડીઓ છે એ આપણને મદદરૂપ થશે. Yes, masters, the violet energies, after cleansing and filling completely the heart, now started moving towards your both the hands, masters. હવે વાયોલેટ ઉર્જા જે છે હૃદયથી નીકળી અને આપણા બંને હાથ તરફ જઈ રહી છે. And the violet energy is completely cleansed and filled in your hands and made your hands so strong that it can help everyone in. આપણી જે વાયોલેટ ઉર્જા છે એ આપણા હાથ તરફ જઈ અને આપણે આપણા હાથને સ્ટ્રોંગ બનાવે છે જેનાથી આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ. યુ કેન હેલ્પ એવરીવન in society and your hands are so powerful. આપણા જે હાથ જે છે હવે વધારે શક્તિમાન થઈ શકે છે અને જેનાથી આપણે સોસાયટીમાં મદદરૂપ થઈ શકશું. Yes, masters, the violet energy started entering now to your liver. My masters, હવે આપણી જે વાયોલેટ ઉર્જા છે આપણા લીવર તરફ જઈ રહી છે. Your liver is completely cleansed and filled with violet energies, and your liver has been geared up and it is completely healthy so that it can release acids when necessary, masters. હવે જે આ વાયોલેટ ઉર્જા છે એ આપણા લીવરમાં પ્રવેશી છે જેનાથી આપણું લીવર મજબૂત થાય અને એમાંથી જે સારા એસિડ છે એ ઉત્પન્ન થાય.
Yes, and now slowly the violet energy started entering into your intestine, kidneys, and sexual organs, masters. Violet urja che ye apna intestine, kidney, ane bija sexual organ che ema pravesi re. And completely these organs are cleansed and filled with violet energies. હવે આપણા જે આ બધા અવયવો છે એ શુદ્ધ થઈ રહ્યા છે અને એમાં વાયોલેટ ઉર્જા જઈ રહી છે. And the violet energy started moving towards your legs. હવે આ વાયોલેટ ઉર્જા આપણા બંને પગ તરફ જઈ રહી છે. Your both the legs completely filled with violet energies. આપણા બંને પગો વાયોલેટ ઉર્જાથી ભરી રહ્યા છે. And now the violet energy started moving towards each and every chakras, masters. આજે વાયોલેટ ઉર્જા છે એ આપણા બધા ચક્રોમાં પ્રવેશી રહી છે. And now these violet energies started moving towards your cells of the cellular system, masters. આજે વાયોલેટ ઉર્જા છે આપણા એક એક સેલ અને એક એક સેલ્યુલર સિસ્ટમ ની અંદર પ્રવેશી રહી છે. Yes, masters. The electron, proton, neutron in your cells are nothing but they are Brahma, Vishnu, Maheshwara. આપણા જે સેલ ની અંદર માં ઇલેક્ટ્રોન, પ્રોટોન જે છે એ બધા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો પ્રદર્શિત કરી રહ્યા છે. Yes, masters, when you do meditation, you become Shiva, and when you do meditation intensively, you will be gifted by Shakti Parvati, masters. જો આપણે નિરંતર ધ્યાન કરશું તો આપણે શિવની અંદરમાં રૂપાંતરિત થશું અને આપણને જે શક્તિ પ્રદાન થશે When you do meditation, you become Shiva, and when you do intense meditation, you will be gifted with Shakti, that is Parvati. When you are gifted with Shakti Parvati, then your mind becomes Brahma and started its new creations, masters. આપણે જો નિરંતર ધ્યાન કરશું આપણે શિવમાં રૂપાંતરિત થશું અને માતા પાર્વતી દ્વારા આપણને શક્તિ મળશે અને એ શક્તિ જે છે આપણા મસ્તિષ્કમાં જશે જેનાથી આપણે નવું કહેવાય કે ઉર્જાવાન અને નવું ઇનોવેશન કે નવું ક્રિએશન આપણે કરી શકશું. When your mind becomes Brahma and started doing a new creations, then you will be gifted with a knowledge Saraswati. આપણું જે મસ્તિષ્કમાં છે એ એઝ એ બ્રહ્મા થઈ જશે અને એમાં જે પણ જ્ઞાન હશે એ સરસ્વતી દ્વારા પ્રદાન થશે. Yes. When you are doing meditation, you become Shiva, and when you do intense meditation, you are gifted with a Shakti Parvati, and when you are gifted with a Shakti Parvati, your mind becomes Brahma and started new creation, and now you will be gifted with a knowledge Saraswati, and then you know that your body is Narayana. આપણે જો ધ્યાન કરશું નિરંતર ધ્યાન કરશું તો જે શક્તિ પ્રદાન થશે એ માતા પાર્વતી દ્વારા અને જે આપણને જ્ઞાન આવશે મસ્તિષ્ક ની અંદર બ્રહ્મા હશે અને જે જ્ઞાન આપનાર જે હશે એ માતા સરસ્વતી છે અને આવી રીતે નિરંતર ધ્યાન અને શક્તિ પ્રદાન થશે તો આપણું પૂરું શરીર નારાયણમાં પરિવર્તન થઈ જશે. Yes, masters, when you are in duality, you are human being. When you are in oneness, you are a divine, that is, you are Narayana. આપણે જ્યારે ડ્યુઅલિટીમાં રહેશું
ત્યારે દ્વૈતવાદની અંદરમાં રહેશું, આપણે શરીર રૂપી રહેશું, અને જ્યારે આપણે ધ્યાન માર્ગ અને વનનેસમાં એકત્વમાં રહેશું તો આજે આપણે નારાયણ સ્વરૂપમાં રહેશું. When your body becomes Narayana, then you will be gifted with abundance, Lakshmi. આપણે જો નારાયણ સ્વરૂપમાં રહેશું તો આપણને લક્ષ્મી પ્રદાન થશે. Yes, masters, when you do meditation, you are gifted with a Shakti Parvati, and when your mind becomes Brahma, you are gifted with a knowledge Saraswati, and when your body becomes Narayana, you are gifted with a abundance Lakshmi. આપણે જે શક્તિ પ્રદાન થયેલી છે માતા પાર્વતી દ્વારા, અને આપણે મસ્તિષ્ક છે જે બ્રહ્મ છે, બ્રહ્માજી છે, અને જેમાં જ્ઞાન આવી રહ્યું છે માતા સરસ્વતી દ્વારા, અને આપણું જે શરીર પૂર્વ રૂપાંતરિત થયું છે એ નારાયણ સ્વરૂપમાં છે, અને જેનાથી આપણને ઘણી બધી લક્ષ્મી પ્રાપ્ત થશે અને બંડન લક્ષ્મી કહેવાય કે એ પ્રાપ્ત થશે. Yes, masters, you should know that Deho Narayana Mana Brahma Buddhi Shankara. આપણે દેહથી નારાયણ છે, મનથી બ્રહ્મા, બ્રહ્મા છે. બુદ્ધિ શંકરા, બુદ્ધિ શંકર, આપણે મસ્તિષ્ક છે, બુદ્ધિ ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાય, એ શંકર છે. યસ, વન યુઅર ઇન્ટેલેક્ટ, વન યુઅર બુદ્ધિ બીકમ્સ શંકરા, વન યુઅર માઇન્ડ બીકમ્સ બ્રહ્મા, એન્ડ વન યુઅર બોડી બીકમ્સ Narayana, then you are connected to the soul Adiparashakti. આપણે જે બુદ્ધિ છે, બુદ્ધિ અને આપણું જે શરીર છે નારાયણ, અને જે પછી શક્તિ પ્રદાન થઈ રહી છે એ આપણને નિરંતર મળી રહી છે. Yes, masters, when your body becomes Narayana, mind becomes Brahma, your intelligence becomes Shankara, then you are connected with your soul Adiparashakti. આપણે જે છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિ જે આપણે કહે છે કે શિવા, અને જે જ્ઞાન આવી રહ્યું છે એ પરાશક્તિ થી આવી રહ્યું છે, અને આપણે એકત્વ થી આપણે બ્રહ્મને, પૂર્ણ બ્રહ્મને મળી શકશું. Yes, masters, when you are connected with Adiparashakti, then you come to know that you are gifted with Shakti Parvati, and you are gifted with knowledge Saraswati, and you are gifted with abundance Lakshmi, are none other than Adiparashakti's Pratirupas. That means the multi-dimensionals of Adiparashakti's. Adi Shakti, je Parashakti, je apne gyan je aaye hai. Ye ek multi-dimensional gyan aaye hai. અને આપણે જે મન, બુદ્ધિ અને જે શરીર થી છે જેમાં આપણે જ્ઞાન જે છે એ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે, એ જે પણ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે એ આપણે શક્તિથી, અપાર શક્તિથી બધું પ્રાપ્ત થઈ રહ્યું છે. જે પરાશક્તિ કહીએ છીએ એનાથી બધું આપણને જ્ઞાન અને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ બધું પ્રાપ્ત થઈ રહ્યું છે. યસ, ધ પાર્વતી, સરસ્વતી, લક્ષ્મી ઓર none other than Adiparashakti, taken a different forms, masters. Lakshmi, Parvati, Saraswati, ek badi shaktiyo che, e biju koi nahi, badi ekat shakti che, je apanne parashakti na roop ma apne joi shakti. Yes, masters, your complete souls are completely cleansed and filled with
complete violet energies, and with the energies of Brahma, Vishnu, Maheshwara. આપનું જે ચૈતન્ય છે એ પૂર્ણ ચોખ્ખું થઈ ગયું છે અને એના એની અંદર બ્રહ્મા વિષ્ણુ નો મહેશ નો પ્રવેશ છે. Okay, masters. Now I call angels of the angelic world. They will start work on your complete blood cells. હવે હું એન્જલ્સ ને આમંત્રિત કરી રહ્યો છું, એન્જેલિક જે આપણા બ્લડ સેલ્સ ના ઉપર કામ કરશે. Yes, your completely blood cells are in now a process by angels of the angelic world. આપણા જે બ્લડ સેલ ઉપર એન્જલ્સ વર્લ્ડ માંથી એન્જેલિક ત્યાંથી થશે, જે આપણે આપણું જે લોહી છે એને પૂર્ણ રૂપથી ચોખ્ખું કરી આપશે. Your blood is completely cleansed and your blood cells are completely regenerated by angels masters. આપણું જે લોહી છે પૂર્ણ રૂપથી ચોખ્ખું થઈ જશે, જેમાં આપણને એન્જલ્સ માસ્ટર્સ આપણને મદદ. And now, slowly, now we are giving gratitude to the angels for the great process done on blood cells, masters. એન્જલ્સ ને ગ્રેટિટ્યુડ આપે છે જેણે આપણે લોહીને ચોખ્ખું કર્યું છે. આપણે બધા એને ધન્યવાદ. યસ માસ્ટર્સ, નાઉ વી આર યસ વી હેવ ટુ નો અબાઉટ વિઝડમ હિયર માસ્ટર્સ. હવે આપણે wisdom ની જાણકારી લેવા. Yes, masters. Here, with the violet energies, you should know about the three E's, that is, enjoyment, entertainment, and enlightenment. હવે આપણે વાયોલેટ ઉર્જાથી એન્જોયમેન્ટ એનલાઇટમેન્ટ માટે જાણશું. Enjoyment is for body, entertainment. Yes, masters, enjoyment is for your body, entertainment is for your mind, and enlightenment is for your soul, masters. આપણે જે છે એન્જોયમેન્ટ છે એ શરીર રૂપી હોય છે, એન્ટરટેનમેન્ટ જે હોય છે મસ્તિષ્ક રૂપી હોય છે, અને એનલાઇટમેન્ટ જે આપણે જોતું હોય છે એ આપણે ચૈતન્ય સ્વરૂપ જે હોય છે એના માટે. Yes, masters.
When you do meditation, your body is completely healed by your inner healing process. Then when you are completely healthy, you can enjoy your life and your body is completely enjoying the life. આપણે જ્યારે ધ્યાન કરે છે તો આપણા શરીરની અંદરમાં જે હિલિંગ થઈ રહ્યું છે, જે હિલિંગ સારું થઈ જાય તો આપણે આપણે સારી રીતે જીવી શકીએ છીએ. And when you listen to a music or when you see something which is pleasant, you are completely entertained because your mind likes it and you are completely entertained. So entertainment is for your mind satisfaction, masters. જે આપણે જયારે સંગીત સાંભળે છે કે કોઈ પણ સારી વસ્તુ આપણે જોઈએ છે તો એનાથી આપણું મસ્તિષ્ક આપણે એન્ટરટેન થાય છે અને જે આપણે જે મસ્તિષ્ક જે છે એ એન્ટરટેનમેન્ટ માટે હોય છે જેનાથી આપણે પ્રસન્ન રહી શકીએ. By enjoyment of the body, entertainment of the mind, we should move to the enlightenment of the soul, masters. આપણે એન્જોયમેન્ટ અને એન્ટરટેનમેન્ટમાં જ નથી રહેવાનું, આપણે આત્મ સાક્ષાત્કાર એન્લાઇટમેન્ટ તરફ જવાનું છે જેનાથી આપણે આત્મશુદ્ધિ થશે. Yes, masters, when you stop your body, when you are stop your mind, then you start a pathway that is enlightenment of your soul, masters. જ્યારે આપણે શરીરથી અને મસ્તિષ્કથી આપણે બધું કાર્ય બંધ કરી દેતા હોય છે અને આપણે સાધનાનો માર્ગ અપનાવે છે તો આપણે આત્મ સાક્ષાત્કારનો રસ્તો અપનાવી રહ્યા છીએ. Yes, masters, now we shall know about 3 D's, that is devotion, dilution and divine. હવે આપણે 3 D ની જાણકારી લેશું, devotion, dilution અને divine. Devotion is for body, that when you are in a complete meditative and when you are completely change your attitude, then your body moves towards devotion. That is devotion towards Almighty, devotion towards God and anything that you can say that Bhakti Marga. આપણે હવે જ્યારે ડિવોશન તરફ જઈ ગયા ત્યારે આપણે ડિવોશન કોઈ કોઈ ભગવાન સ્વરૂપ કે કોઈ ઓલમાઇટી ગોડ તરફ જઈ રહ્યા છે, આપણે એને કહી શકીએ છીએ કે ડિવોશનનો જે માર્ગ છે, જે ભક્તિનો માર્ગ છે, એ એક ડિવોશનનો માર્ગ છે જે આપણે શરીર રૂપીથી કરીએ છીએ. યસ, વેન યોર બોડી ઇઝ ડિવોશનલ, ધેન યોર માઇન્ડ ઇઝ કમ્પ્લીટલી diluted. That means your mind is completely surrendered to your heart and your mind gets diluted and your heart starts working on your mind and your heart starts giving instructions to your mind, masters. આની અંદરમાં અત્યારે જે છે કે મન અને જે આપણે બુદ્ધિ મસ્તિષ્ક ની વાત થઈ રહી છે, જયારે આપણે બધું સમર્પણ ભાવ રાખે છે ત્યારે આપણે બુદ્ધિની જગ્યાએ હૃદય આપણું આવી જાય છે અને એને આપવા નિર્દેશિત કરવા લાગે છે કેવી રીતે કાર્ય કરવાનું અને કેવી રીતે એકત્વ જવા. When your body becomes devotional, when your mind becomes diluted, then
your soul becomes divine, masters. You could experience the divinity within you that is worth doing an inner journey by doing meditation, masters. જ્યારે આપણું શરીર ડિવોશન પર અને આપણું મસ્તિષ્ક પૂર્ણ રૂપથી ડાયલ્યુટ થઈ જાય ત્યારે આપણે આપણું જે ચૈતન્ય સ્વરૂપ થઈ જશું અને એક આપણને ચૈતન્ય ને શુદ્ધ અનુભૂતિ થશે જે આપણે અત્યારે આત્મ સાક્ષાત્કાર કે આપણે કહીએ છીએ એના તરફ તમને જ્ઞાન માર્ગ કે લાગશે તમને. Yes, masters. Now we are giving gratitude to the masters of the Saturn planet. હવે આપણે શનિ ગ્રહની ઉપર જેટલા પણ માસ્ટર્સ એને આપણે ધન્યવાદ આપી રહ્યા છે. And now we are moving into the space now. હવે ફરી પાછા આપણે અંતરિક્ષ તરફ જઈ રહ્યા છે. And we are moving at a fast pace towards portals. હવે ફરી આપણે પાછા અંતરિક્ષ તરફ તીવ્ર ગતિથી પ્રવેશ દ્વાર તરફ જઈ રહ્યા છે. After passing through the portals, we are moving at a fast pace towards Earth planet. હવે આપણે પૃથ્વીનો પ્રવેશ દ્વાર તરફ તીવ્ર ગતિ તરફ તીવ્ર ગતિથી જઈ રહ્યા છે. Yes, masters, you have entered the Earth planet. હવે આપણે પૃથ્વીના પૃથ્વી ગ્રહ ઉપર આવી ગયા છે. Yes, masters, you all have entered into a physical body. હવે આપણે આપણા શરીર રૂપી આવી ગયા છે, આપણા દેહની અંદર ફરી પાછા આવી ગયા છે. Let all those violet energies sink with your physical body. Do meditation for 10 minutes, masters. હવે આપણે 10 મિનિટ માટે આપણે જે વાયોલેટ ઉર્જા આપણે ગ્રહણ કરી છે એ આપણા શરીરમાં રહી અને આપણે 10 મિનિટનું ધ્યાન કરશું.
Yes, masters, give gratitude to your father and mother. Buddha masters, apna mata pita ne dhanyavaad aape. And give gratitude to your guru Patriji. Apne apna Brahma Sri Patriji ne dhanyavaad aape. Give gratitude to all the gurus from the day of your birth to right now. આપણા જન્મથી લઈને અત્યાર સુધીમાં જેટલા પણ ગુરુ છે મળ્યા છે કે જેની આપણે આવ્યા છે સંપર્કમાં બધાને આપણે ધન્યવાદ આપે. Give gratitude to the fire elements. પંચતત્વને આપણે ધન્યવાદ આપે. Give gratitude to body, mind and soul. આપણે બોડી માઇન્ડ અને સોલ ને ધન્યવાદ આપે. થેન્ક યુ માસ્ટર્સ, થેન્ક યુ, થેન્ક યુ, ધન્યવાદ માસ્ટર્સ, ધન્યવાદ, ધન્યવાદ. આજે આપણે વેંકટસ્વામીને ચેનલિંગના મેડિટેશન ધ્યાન દ્વારા ઘણી નવી માહિતી પ્રાપ્ત કરી. કમ્પેન્સેશન એટલે કે એને કરુણા કહેવાય છે. શનિને કરુણાનો ગ્રહ કહેવામાં આવે છે અને તમને વિઝડમ એટલે કે જ્ઞાન આપે છે. જયેશ જોગી માસ્ટરે ગુજરાતીમાં બને એટલું ઘણી સરળતાથી ટૂંકમાં સમજાવવા બહુ જ અથાગ પ્રયત્ન કર્યો તે બહુ ખુશીની વાત છે. અને વેંકટેશ્વર પાસે જે ઇંગ્લિશ શબ્દો હતા એનું પ્યોર ગુજરાતી કરવું અને એ પણ તરત થોડાક સમયની અંદરમાં બનાવવું એટલું સરળ નથી. જ્યારે જ્યારે જયેશભાઈ ગુજરાતી બોલતા હતા ત્યારે જે જે ઇંગ્લિશ શબ્દો અઘરા હતા તેને હું તમને થોડાક શબ્દોનું ટ્રાન્સલેશન જાણી જોઈને કહ્યું કે થોડોક તમને ખ્યાલ આવે. કમ્પેન્સેશનનો બધાને અર્થ ખબર ન પડે એટલે કરુણા કહેવાય છે. અને બીજું જે કહેવા માગીએ છીએ કે જ્યારે શ્વાસ લઈએ છીએ એટલે કે ધ્યાન કરીએ છીએ ઇનહેલ અને બહાર કાઢવું એટલે કે તમે ધ્યાનનું જ્ઞાન આપો છો. સમજાવવા એ માગે છે કે જો તમે ધ્યાન કરો નહીં અને ધ્યાન વહેંચો નહીં તો મેડિટેશન ઝીરો, ઇટ્સ કોલ્ડ અ ઝીરો. તો મેડિટેશન શૂન્ય ના થવું જોઈએ. તો સ્વાધ્યાયની એક મેઇન વસ્તુ છે જે ત્રણ વસ્તુ કહેવા માગે છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. એ સરળ બાજા છે. એ આપણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બનીએ છીએ પરંતુ જ્યારે જ્યારે જેમ કશ્યપ સર સમજાવ્યું હતું કે અર્ધ નારી અને નર જે બંને શક્તિ કહેવાય છે એટલે કે અહીંયા નર અને નારીની શક્તિ આપણામાં ઉમેરવાની છે. તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો બની ગયા. જ્યારે એમની પત્નીઓ આપણે જ્યારે જોડાઈને છે ત્યારે એક આદિ શક્તિનું રૂપ ક્રિએટ થાય છે અને એ શક્તિ દ્વારા જ આ બધી વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. અને જે એન્જલ જે કહે છે એટલે કે દેવતાઓ, સ્વર્ગમાં રહેતા દેવતાઓ અહીંયા આવે છે અને એ દેવતાઓ આપણા લોહીના કણ અને જે અણુઓ જે કહેવાય છે, પહેલાં તો અણુને કરે, અણુ પછી તમારે લોહીનું શુદ્ધિકરણ કરે છે. તો જે અણુઓની અંદર જે છે ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન એને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહે છે. કે એટલે જે આપણે ભગવાનની વાત કરીએ છીએ ને એ ભગવાન આપણા શરીરની અંદરના સ્વરૂપમાં જ છે. પરંતુ જે અંતરિક્ષની અંદરમાં જે દેવતાઓ થઈ ગયા, જે માસ્ટરો થઈ ગયા, જે આપણા પૃથ્વી પરથી એક દેવતાઓ બનીને ગયા છે, એ લોકો ફરી પાછા આપણા આપણા અણુની અંદર જે રહેલા જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એને જગાડે છે. અને લોહી એ ઉર્જાનું સ્વરૂપ છે એટલે બધી જ શક્તિઓ તમારા લોહીની અંદરમાં એ ટ્રાન્સફર કરે છે, એને શુદ્ધિકરણ કરે છે.
રિજ્યુવેશન કરવું એટલે કે નવીનીકરણ કરવું, એટલે લોહીનું નવીનીકરણ કરે છે. એટલે થોડાક શબ્દો જે થોડાક ગુજરાતીમાં ચાર્ચર નથી તે થોડું હું જયેશભાઈના શબ્દોમાં ઉમેરવા પ્રયત્ન કર્યો છે. એટલે હું સમજી શકું છું કે આપણા ગુજરાતી ભાઈ બહેનોને આ જે ચેનલિંગ મેડિટેશન કરવામાં આવ્યું છે ને તે સમજી શકે. હવે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો દેવ્યાની બેન આગળનો સંભાળશે અને વાતચીત કરી શકશે. થેન્ક યુ સુરેશભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેંકટેશ સર, આપને બહુત હી અચ્છા સા મેડિટેશન ચેનલિંગ મેડિટેશન કરવાયા. ઘણા વખતથી અમારી ઈચ્છા હતી, નાઉ મેં હિન્દી ગુજરાતીમાં બાત કરુંગી સબસે, સો આપ ભાવ સે સમજ જાના કે મેં ક્યાં બોલ રહી હું. ભાવ કી કોઈ લેંગ્વેજ નહીં હોતી હૈ, રાઈટ? ઘણા બધા વખતથી સ્વાધ્યાયની સિરીઝ, લાસ્ટ મંથથી આપણે સ્વાધ્યાયની સિરીઝ શરૂ કરી છે. ખૂબ સંપૂર્ણ સફળતાની સાથે આપણે આગળ વધ્યા અને આ વખતે આપણને એવો લાવો મળ્યો કે જેથી કરીને આપણે એક એક સ્ટેપ હવે આગળ વધી રહ્યા છે. તો આજે ઘણા બધા મિત્રોને એક નવો એક્સપિરિયન્સ થયો હશે એક ચેનલિંગ મેડિટેશનનો, કે ખરેખર શું વર્ક થાય છે, શું ખરેખર આ બધા માસ્ટર્સ તમારા શરીરમાં આવે છે, શું ખરેખર આપણે એસ્ટ્રલની ગતિ કરી શકીએ છે, શું ખરેખર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે ત્રિનેત્ર ત્રિદેવ છે એ અને શક્તિ નારી ફેમિનાઇન એન્ડ મસ્કલાઇન જે આ શક્તિ છે એ શું ખરેખર આપણા શરીર માટે કેવી છે એનું પણ એમણે થોડું જ્ઞાન આપ્યું. તો આ જ વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે સર્વત્રમાં જ જો આપણે શાકાહાર જગત નહીં કરીએ તો આ જ્ઞાન અધૂરું છે. ફક્ત ધ્યાન કરવું નથી આપણે, આપણે શાકાહાર જગત પણ બનાવવું છે. જેટલું તમે શાકાહાર રહેશો, જેટલું સાત્વિક ભોજન કરશો, એટલું જ તમારા જે પણ આજે એમણે ચેનલિંગ કરાવ્યું છે એમાં તમને ફરક પડશે, એમાં તમને અનુભવ થશે કે કઈક મને ચેન્જીસ દેખાઈ રહ્યું છે. કારણ કે જયારે સાત્વિક ભોજન કરીએ છીએ ને મિત્રો, ત્યારે તમારી બધી શક્તિઓ એકદમ ઉર્જાવાન થઈ જાય છે. અને એમાં પણ આજે એમને વાયોલેટ કલરની એનર્જી આપી છે. એઝ અ તમે જુઓ તો સપ્ત જે આપણા સાત ચક્રો છે એમાં દરેકના કલર્સ છે, રાઈટ? દરેકની એક રંગની સામે એના ચક્રોને બતાડે છે. તો વાયોલેટ ચક્ર છે ને એ આજ્ઞા ચક્ર, વાયોલેટ ચક્ર સહસ્રાર ચક્રને ઉર્જા કરનારું છે. તો એ ચક્રમાંથી આજે આપણને જે એમણે બહુ જ નાના એમાં જે ઘણી માહિતી અમને આપી એ બદલ હું વેંકટેશ સરનું ખૂબ ખૂબ દિલથી સાદર આઈ ગ્રેટિટ્યુડ વેંકટેશ સર, મેં બહુત હી દિલ સે આપકા ધન્યવાદ દેના ચાહતી હું ઓન બિહાફ ઓફ ધ પીએમસી ગુજરાત સે. ઓર કોઈ પણ માસ્ટર્સ ને કે કોઈને કોઈ ક્વેશ્ચન્સ હોય તો એ વેંકટેશ સર સાથે, યા તમને કોઈ એક્સપિરિયન્સ શેર કરવો હોય, જેટલો તમે એક્સપિરિયન્સ શેર કરશો એટલી જ તમારી સ્પિરિચ્યુઅલ ની ગતિ આગળ જશે. તો ડરો નહીં, ફક્ત કઈ પણ થતો હોય, લાઈક હું મારા એક્સપિરિયન્સ થી શેર કરું, પછી ધીરનભાઈ મ્યુટ અનમ્યુટ બધાને કરજો. ધીરનભાઈ આપ અનમ્યુટ કરના. મેં મેરે સે સ્ટાર્ટ કરતી હું. લાસ્ટ ટાઈમ અમે ઇનર જર્નીમાં, ઇનર જર્ની 13 એક અમારું આખું એક સેશન હતું, એમાં મેં એસ્ટ્રલ જર્ની અમને કરાવી હતી વેંકટેશ સરે, ત્યારે પણ અમને ફીલ થયું. અને આજે તમે બિલીવ નહીં કરો, આજે જે મેં આ કર્યું એમાં મને સુન્ન પણ, યાને કે જાણે કોઈ પથ્થર ના મૂકી દીધેલો હોય. અને કારણ કે જયારે તમારા શરીરમાંથી અમને ટોક્સિન્સ કઢાવી હતી, એક તો બ્લડ અને બધા જ આપણા ઓર્ગન માંથી અમને ટોક્સિન્સ રિલીઝ કરી હતી. જયારે ટોક્સિન્સ નો મતલબ છે કે વી જાતિ દ્રવ્ય, તો દરેકે દરેક શરીરમાંથી અમને વી જાતિ દ્રવ્યને પહેલા ક્લીન કર્યું. હવે સહજિક ભાવ છે કે આપણા શરીરમાં ક્યાંથી ને ક્યાંથી તો ટોક્સિન્સ એક્યુમ્યુલેટ થવાનું છે, તો એ નીકળી ગયા પછી કઈક થોડું રહી જાય છે. તો મને પગમાં એવું લાગતું હતું કે જાણે કેટલાય કિલોનો પથરા મૂકી દે અને ગોટલા ને ગોટલા, અને મને એ જ થયું કે હવે મારાથી નહીં ઉભું થઈ શકાય. મને એવું લાગ્યું કે હવે આ કેવી રીતે એને કરી શકીશ. એટલે શરીર તમને બતાડે છે કે તમારા શરીરની અંદર કેટલું છે. પછી મેં શ્વાસ ઉપર કન્ટિન્યુ અને ધ્યાન ઉપર, કારણ કે એઝ અ બીન આપણે ગુજરાતી છે તો થેન્ક ગોડ આપણે સાત્વિક જ ભોજન લઈએ છીએ, આપણે શાકાહાર જ છે એટલે આપણને એની જરૂર નથી.
પરંતુ હા, ઘણી બધી વખત કહે છે ને કે આપણને ખાવાની ટેવ છે, જેમ એઝ અ બીન આઈ એમ અ ડોક્ટર, તો હું કહેતી હોઉં છું કે તમે આ ગાર્લિક અદરક ખાવું જોઈએ, પણ એમાં પણ ધ્યાન રાખો લસણ અને આદુ આ બે વસ્તુ બહુ અગત્યના છે. પણ જો તમે ડોક્ટરના રીતે જો એઝ અ મેડિસિન ખાઓ તો વાંધો નથી, પણ ઘણું બધું શું શાકને ટેસ્ટી બનાવવા માટે આદુ લસણ બહુ નાખવામાં આવે છે. તો પ્લીઝ મિત્રો, આપણે જો એનું કન્ઝ્યુમ વધારે કરીશું, જેટલું એ પણ શું છે તામસિક છે, તો ક્યાંથી ક્યાંથી, તો આઈ ફીલ લાઈક યુ નો મને એટલું બધું હેવીનેસ ફ્લો થતો હતો મારો કે જાણે એ મને ક્યાંથી ક્યાં લઈને ગયેલા હોય. સો ઇટ્સ વન્ડરફુલ અને સુપર રહ્યું, અને સાચી એવી ઈચ્છા નથી થતી કે ઉભા થઈએ કે કરી, હજી લાગતું તું હજી પણ ચાલે જ રાખે. સો સર આપને ઇતના અચ્છા કરવા કે એસા લગ રહા થા કે ઉઠના નહીં હોય, દોનો પેર જૈસે બાંધ દિયા હો ઓર કિતને કિલો કા બાંધા હો. સો આઈ ફીલ વેરી ગુડ એન્ડ થેન્ક યુ અગેન સર. નાવ ધીરેનભાઈ જો, હા એક મિનિટ, જયેશ કુછ બોલના ચાહતે. ये होता क्या था कि अब ये फर्स्ट टाइम मैंने भी चैनलिंग किया, तो आपको मैंने पहले भी शेयर किया था, तो मैं क्या जब ये आप बोलते थे मैं उसको ट्राई करता ट्रांसलेट करने का, मगर मैं खुद दूसरी जगह चला जाता था वो उनके साथ वापस बॉडी में आना पड़ता था और फिर वो अपने ड्यूरेशन फिर कन्वर्ट करके फिर से चला जाता था. तो मैं जितना भी ट्राई किया, मैंने पूरी मेहनत की है कि आप गुजराती में कन्वर्ट करने की, मगर वो क्या होता था कि ट्रैवल हो जाता था ना उसमें गैप हो जाता था. तो मुझे लगता कि जिसको ध्यान नहीं लगता ना उसके लिए दिस इज द बेस्ट पर्सन हु कैन ट्रांसलेट. मगर काफी अच्छा रहा, इज वेरी वंडरफुल, एवरीथिंग इज वंडरफुल. और मैं दूसरे किसी को गोविंद भाई ने शायद हाथ प्रेस किया, हैंड प्रेस किया, तो ही कैन से. नमस्ते वेंकटेश सर. नमस्ते सर, बोलिए. और सभी मास्टर को नमस्ते. बहुत बढ़िया सेशन रहा, मगर एक दो चीज मैं जानना चाहूंगा कि जब आप ये ध्यान करवाना चालू करते हैं तो आप मास्टर शिष्यों को इनवाइट करते हैं कि शिष्य अपने आप आपके आ जाते हैं, और क्या होता है जब आपके बॉडी में एंटर होते हैं या तो आते हैं, तो क्या कैसे मालूम पड़ता है कि ही हैज कम? ये दो चीज मैं जानना चाहूंगा सर. यस सर, पहले मैं इनवाइट करता हूं मास्टर सिसारा को. इनवाइट करने के बाद उनका कॉन्शियस मेरे अंदर एंटर होता है सर. उनका कॉन्शियस मेरे अंदर एंटर होने के बाद मेरा फीलिंग अलग सा हो जाता है. उनका कॉन्शियस मैं फील करने लगता हूं पूरा. जैसे आप एक मंदिर में जाके बैठने से आपको कैसे मन का शांति रहता है, पूर्ण शून्य मन शून्य हो जाता है, उसी तरह से मेरा पूर्ण मन शून्य होके वो कंप्लीट कॉन्शियस मेरे अंदर भर जाता है. वो भरने के बाद वो कॉन्शियस मेरे द्वारा बोलने लगता है. ओके, आपकी बॉडी में कोई चेंज फील होता है, कोई ठंडा लगता है या गर्म लगता है या हैवी लगता है, ऐसा कुछ होता है क्या? नहीं सर, मेरे बॉडी में सिर्फ ऊर्जा फील करता हूँ बस, और कुछ चेंजेस फील नहीं करता हूँ. ओके ओके, थैंक यू वेरी मच. थैंक यू, थैंक यू. हाँ थैंक यू. रूपचंद भाई ने कहीं कहूँ अनम्यूट कीजिए रूपचंद जी, अनम्यूट कीजिए सर, अनम्यूट कीजिए रूपचंद साहब. सर अनम्यूट कीजिए रूपचंद भाई, अनम्यूट करो. हाँ नमस्कार, नमस्कार, बोलिए सर. हाँ नमस्कार, नमस्कार वेंकटेश सर, आपने जो सेशन किया है बहुत बढ़िया है. आप जिस वर्ड से चला रहे थे ब्रह्मरुद्र से, एक एक पल हमको वही एंटर हो रही थी एक्सपीरियंस के हिसाब से. ब्रह्मरुद्र में आज्ञा चक्र में
आंखों में और कान में, नाक में, मुंह में, हार्ट के अंदर, सारे बॉडी के अंदर इतना एक्सपीरियंस हुआ कि इम्पॉसिबल काम पॉसिबल हो गया हमारा। आपका धन्यवाद, बहुत बहुत धन्यवाद, आपकी असीम कृपा हुई है। थैंक यू, ये बहुत बढ़िया हमको एक्सपीरियंस हुआ, हमारा बॉडी भी बहुत रिलैक्स हो गया है बहुत। थैंक यू सर, थैंक यू, थैंक यू, थैंक यू, धन्यवाद, धन्यवाद। इसी तरीके से हमको प्रेरणा देते रहना, हम आगे बढ़ते रहे, आपका कार्य करते रहे, प्रत्येक जी सबका बस प्रेरणा देते रहना। धन्यवाद, 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 थैंक यू सो मच। कश्यप भाई, नमस्कार सर। नमस्कार। आपने जो आज, मैं बोल नहीं सकता हूं, इतनी एनर्जी आ गई है, बॉडी माइंड इंटेलेक्ट एंड सोल, ये सब में से टॉक्सिन तो निकल गए लेकिन प्योर एनर्जी आई है, और इतनी एनर्जी भर गई है कि पीएमसी गुजरात का अभी आने वाले वक्त में काम करने के लिए ये एनर्जी हमको हेल्प करेगी। जरूर सर, जरूर। ये आज मैं आपका जो मेडिटेशन आपने करवाया, मैं आपके साथ ये तीसरी बार जुड़ रहा हूँ, दो बार रात की सेशन में जुड़ा था। थैंक यू वेरी मच, और ये हमें प्रेरणा मिलती रहेगी आपसे रेगुलर रूप से, आप जब भी हमें जरूरत हो तो पीएमसी गुजरात में जरूर आइएगा। थैंक यू सर, थैंक यू, जरूर सर, जरूर। थैंक यू वेरी मच, थैंक यू सो मच कश्यप जी। समीर जी। हेलो वेंकटेश सर, नमस्ते। नमस्ते सर, जैसे हमेशा रहता है फूल एनर्जी सर, शुरू से खत्म होने तक बहुत अच्छा लगा। और एक चीज सर, बार बार ट्रांस में चला जाता है, और इमेज वगैरह बहुत बड़ा इमेज दिख रहा था आज, और वो इमेज में मतलब खो जाता हूँ, मतलब सर उसके बाद ट्रांस के बाद बहुत लेट के बाद आ जाता है फिर अपना इन सेल्फ पोजीशन। ओके, परवाह नहीं, एंजॉय करो सर, वो ट्रांस में जाने का भी एंजॉय करो, वो ज्यादा दिन नहीं रहता है, कितना दिन रहते हैं वो एंजॉय करो सर। ओके सर, थैंक यू सर, थैंक यू, नमस्ते। थैंक यू, नमस्ते। लक्ष्मी वर्मा ने किया है हैंड ऊपर, लक्ष्मी वर्मा को कीजिए अनम्यूट। हेलो। हाँ बोलिए। सर मुझे कुछ एक्सपीरियंसेस भी हैं और मैं कुछ आगे भी जानना चाहती हूँ। ठीक है, आपसे तो सिर्फ दो दिन आई थिंक कल और आज किया है, दिस इज द थर्ड डे इन पीएमसी, बट आई वाज डूइंग माय सेल्फ मेडिटेशन। Yes. So I was feeling, after sitting in meditation, I do not want to come out. Okay. Earlier I was having lot many experiences, but I didn't go with your channelizing. I lost it somewhere. Okay. It just my body is just, I don't feel that I'm having my body. Yes. It is just, air is filled in it. Yes. I don't know whether it is a right track or not, because I was doing self. One day I read about Patriji. So the experiences which I was having, that I, when I was in meditation, I feel that my body is rotating. Body is moving towards left or right. Yes. I was feeling sometimes it is totally back, 180 degree. Yes. Sometimes I felt all the time that something is crawling on my back. Even if I am sleeping,
then I feel that something is there. Something is there. One day I saw many evils in the meditation. So I felt scared and I stopped from that day. Okay. And last month itself, I saw in meditation snakes. Snakes, okay. Yeah. Okay. And I sweat a lot. Okay. While meditation. Yes. It seems that my body is filled with energy. Yes. So I don't know how to handle that energy. So whether I'm on the right track or what, I do not know. Because I'm not having any master to guide. Yes. Yes, ma'am. And before that, earlier I was having, because I was doing pranayama and yoga. So after doing that, I felt that a bright light. A bright light everywhere. Yes. Though I'm closing my eyes, then also I'm seeing that bright light. Yes. I used to see that something, my spirit or whatever is coming in front of me and sitting in front of me. Yes. I don't know what is all this. Yes, ma'am. आप एक ही sentence में बहुत सारे प्रश्न डाल दिए. Yes. And जो आपने बोला आप ट्रांस में जा रहे हैं वो ध्यान जब पहले हम शुरू करते हैं वो हर किसी को होता है. And आपने बोला sweat हो रहा है, it's a cleansing process है. आप कुछ भी परेशान मत हो. और आपने बोला आपके बॉडी के अंदर मूवमेंट्स होते हैं, ये एस्ट्रल मूवमेंट्स बोलते हैं. जब भी हम ध्यान करते हैं हमारा एस्ट्रल बॉडी स्टार्ट्स मूविंग लेफ्ट राइट और बैक एंड फ्रंट और सम टाइम इट स्टार्ट्स रोटेटिंग. दीज आंसर्स आई गॉट फ्रॉम पत्रीजीज वन ऑफ द वीडियोस. यस. सो seeing snakes and all these, what does it mean? I do not know. Yes. Snakes, by seeing snakes, you have to understand that you should be in awareness. Snake is a symbol of awareness. Okay. And sometimes it also says that you belong to the snake world. Okay. And in coming experiences, you can decide that it is a symbol of awareness or it is a indication of your past life. Okay. Sometimes I thought because from my childhood I was worshipping Shiva. Okay. So now I have stopped as I have come in meditation, so I have stopped. Yes. As a soul. So maybe because of that also? No. Yeah. Yes, you are moving from lower to higher, from worship to meditation. Yeah. Then don't feel that you are. నేట్ గౌల రజందు హలో వెంకటేశ్ సర్ నో వెంకటేశ్ సర్ కదా నేట్ గౌల లాగే హ హ ఎమ్ నో కనెక్షన్ యా స్లో అస్ కనెక్షన్ హ లో అస్ గౌల జీ నే నెట్ నో ఇష్యూ హవ లైక్ థోడి రాజ్ హుయి రాజ్ హుయి థోడి హ హ એનો પાછો આ જ્યાં સુધી વાત કરી લઈએ આ એટલે બંધ કરી દઈશું વાત ચાલુ રાખીએ વાત આપણે. તો વેંકટેશ્વર જે આજે મેડિટેશન આપણને ચેનલિંગ દ્વારા કરાયું
सर आई कांट अंडरस्टैंड गुजराती आइदर हिंदी नो नो लक्ष्मी मैडम वी आर जस्ट टॉकिंग अबाउट माय एक्सपीरियंस टिल ओके ओके द वेंकटेश हैज कम बैक सो वंस ही कम बैक आई विल स्टॉप टू स्पीक ओके ओके वी आर जस्ट ट्राइंग टू यूटिलाइज अवर टाइमिंग इन अवर मेडिटेशन या सो जस्ट आई एम कंटिन्यूइंग इन गुजराती लैंग्वेज ओके 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 श्योर ओके तो आ मेडिटेशन द्वारा मने पहली वक्त अनुभव थयो के एस्ट्रल ट्रावेल शू थई सके छे एटले ए जेम जेम बोलता गया एम एम मूवमेंट थती गयो एटले के एनी इंस्ट्रक्शन क्लियर फॉलोअप थती गई एटले मारो आत्मा के मारो मगज मारी पासे नतुं रह्युं એને એસ્ટ્રલ બોડી કહો કે પાછા આપણે પાછા અને જે પણ હોય એ કમ્પ્લીટલી ફોલો થયો ટૂંકમાં પૂરેપૂરું સરેન્ડર થયું અને બીજી મુખ્ય વાત એ થઈ કે હજી સુધી અત્યારે જનરલી કે એક વખત મેડિટેશન પૂરું થઈ જાય ને પછી એનર્જીનો સ્ત્રોત મારામાં સમાયેલો રહેતો નહોતો લગભગ હમણાં સુધી મારામાં જે ફ્રિકવન્સી કહેવાય કંપન કહેવાય એ પૂરેપૂરી મારા શરીરમાં માથાથી લઈને અંગૂઠાના ટેડવા સુધી આટલી સજાગ આંખે પણ 15 મિનિટ સુધી રહી એ પહેલો અનુભવ થયો અને કંઈ પણ બોલવાનું મન થતું નહોતું એવો અત્યારે ખ્યાલ આવ્યો પરંતુ મને એક હોસ્ટ તરીકે અહીંયા એનું આમંત્રણ કરવા વાત કરવા માટે બોલવું પડે છે એટલે ખાસ શરૂઆત કરી પરંતુ એનર્જીની ઉર્જાની આટલી બધી જબરજસ્ત અસર થઈ શકે છે એ આજે મને પહેલી વખત અનુભવ થયો બીજા કોઈને કેવું હોય તો આપણે એમને માઇક આપીએ આનંદ સરે હાથ ઉપર કરેલો છે ખબર નહીં આનંદભાઈ અનમ્યુટ કીજીએ અનમ્યુટ કીજીએ આનંદજી વાત કીજીએ હેલો હા જી પ્રણામ જીન સર પ્રણામ હેલો હા જી સર બોલીએ સર પ્રણામ સર प्रणाम पूजा मैम प्रणाम वेंकटेश सर मैं हरियाणा से बोल रहा हूँ सर हाँ जी सर और मैं आपका बहुत आभारी हूँ आपसे जुड़ने के बाद काफी एक्सपीरियंसेस हुए हैं मेरे मेडिटेशन में जिस दिन आपने पहला सेशन लिया था ये 21 डेज का अपना जो चल रहा है उस दिन भी बहुत अच्छे एक्सपीरियंसेस रहे उस दिन तो बहुत ही अच्छा था बिल्कुल मेरे को आंख बंद किए कि ये बिल्कुल कई जगह नजर आई बिल्कुल साफ रोशनी बिल्कुल क्लियर जैसे दिन में देखते हैं उससे भी अच्छी रोशनी काफी एक्सपीरियंसेस रहे सर जैसे वेंकटेश सर करवाते हैं ये चैनलाइज का ये मुझ पे कुछ ऐसा फील होता नहीं है मेरा ये पूछना था ये जो वेंकटेश सर करवाते हैं चैनलाइज का जो मेडिटेशन करवाते हैं ये ऐसा कुछ मुझे फील होता नहीं जो सर बोलते हैं कि वी आर गोइंग विद फास्ट पेस वहां जा रहे हैं कुछ ऐसा फील मुझे आता नहीं मेडिटेशन में ओके नॉट अ प्रॉब्लम सर नॉट नेसेसरी देखिए होता क्या है कि आप अपने आप को जितना हो सके ना बिल्कुल सरेंडर अपनी आत्मा को सरेंडर करके आप जब बैठ गए ध्यान करने के लिए आपका मन जहां तक चल रहा है वहां तक आपको अड़चने नजर आएंगी एक बार आपका मन जो अच्छा। है शून्य हो गया अभी चैनलिंग मास्टर जो है वो आपको निर्देश देते हैं उनकी एनर्जी ज्यादा रहती है मतलब इट इज वन काइंड ऑफ अ गाइडिंग गाइडेड मेडिटेशन जैसे हम लोग गाइडेंस करते हैं ना आपने देखा होगा हम लोग पीएमसी बार गाइडेंस करके आपको ध्यान में लेके जाते हैं वैसे ही गाइडेंस फ्रॉम एन एस्ट्रल मास्टर मतलब अदृश्य जगत के एक मास्टर जो हमें नजर नहीं आ रहे अभी वो जब गाइडेंस देते हैं तो उनकी ऊर्जा भी साथ में मिल जाती है और जो गाइडेंस देने के लिए जब वो ग्रुप में सब लोगों को इकट्ठा करते हैं तो सबको यूनाइट करते हैं और उनकी फिजिकल बॉडी तो यही रहती है लेकिन उनकी एस्ट्रल बॉडीज को वो साथ में अपने ले जाते हैं एंड देन द एंटायर थिंग स्टार्ट्स तो अगर आपको अभी एक्सपीरियंस नहीं आया तो कोई बात नहीं सर आपने जो प्रोसेस किया आपने ध्यान किया जैसा भी आपको लगा हो वो तो बहुत अच्छा लगता है सर ध्यान तो मेडिटेशन और आप जैसे जैसे ध्यान क्योंकि देखिए ये प्रैक्टिस की बात है समझिए आपने कहने की कोशिश में ये कर रहा हूँ कि
वहां से बॉल आया और मेरा तो सिक्सर नहीं लगा, मैंने तो चार रन नहीं बना पाया, तो वो सुरेश भाई आए थे या वो दूसरे, उनको कैसे ऐसा हो गया? हाँ जी, हाँ जी। ये सब प्रैक्टिस की बात है सर, जैसे जैसे प्रैक्टिस आपका बेटर होता जाएगा वैसे वैसे आप भी छक्के और चौके लगाने लगेंगे। ठीक है सर, थैंक यू। आपका बहुत आभारी हूं सर, आपसे जुड़ने के बाद बहुत चेंजेस आए लाइफ में, बहुत ज्यादा। पहले एक्सपीरियंस नहीं हुए थे मेडिटेशन के, जैसे पहले करता था पहले नहीं हुए थे। पीएसएसएम के जुड़ने के बाद जैसे आपसे जुड़ा हूँ उसके बाद से काफी एक्सपीरियंसेस हुए हैं। थैंक यू सो मच। ये हमारा ऋषिकेश से जो ध्यान चल रहा था पत्री सर करवा रहे थे उस दौरान भी हुए, काफी एस्ट्रल हीलिंग के भी हुए। हाँ जी। उस टाइम पे काफी एक्सपीरियंसेस हुए, जैसे मॉर्निंग में भी करते हैं कई बार पसीना इतना ज्यादा आ जाता है, सुबह भी बिल्कुल भीग गया था मैं पसीने में। जब अच्छा लग रहा है सर, बिल्कुल ग्रुप में जब ध्यान होता है ना तो सबकी ग्रुप की ऊर्जा भी एक होती है, और हाँ साथ साथ में जहाँ पे ग्रुप में लोग ध्यान करते हैं वहाँ पे एनर्जीज जो है वो बढ़ाने के लिए मास्टर्स खुद भी अवेलेबल रहते हैं, तो इसका एक फर्क तो आपको लगेगा ही, अकेले किया हुआ हाँ। और साथ में लोगों के किया हुआ, उसमें डेफिनेटली तीन गुना शक्ति ज्यादा रहती है। करते रहिए, आगे बढ़िया और बढ़िया होना है। बहुत बहुत ग्रेटिट्यूड आपको, बहुत बहुत धन्यवाद, थैंक यू। थैंक यू थैंक यू वेंकटेश सर। वेंकटेश सर, लक्ष्मी मैम है क्या? कश्यप सर अनम्यूट कीजिए। वर्मा मैडम जी है क्या, चले गए? वो मैडम ने क्वेश्चन किया था ना, वो है कि हाँ, तो आपने बताया था कि वो सर्प आ रहा है, उसका मतलब यही है कि आप वर्शिप लेवल से आप आगे जा रहे हैं शिवत्वती की तरफ, और सर्प जो आ रहे हैं वो बताता है कि शिव के पास हमेशा सर्प रहता है, उसके विष को शिव न तो अंदर लेता है न बाहर निकालता है, मतलब कि आपकी वाक शक्ति जो है उसको भी आपको अभी इस्तेमाल करना है। आपका मेडिटेशन लेवल अच्छा हो गया है, आपको अभी सज्जन सांगत्य करना है, ये मेडिटेशन को स्प्रेड करने की कोशिश करनी है। इट इज एन इंडिकेशन एज पर माई नॉलेज, आई अंडरस्टैंड। थैंक यू वेंकटेश। वेंकटेश सर, आप कुछ कहना चाहोगे? वो लक्ष्मी मैम के ने जो क्वेश्चन किया था। या ही ऑलरेडी टोल्ड अबाउट इट, जस्ट अ मोमेंट, अनम्यूट कीजिए उनको, एक मिनट, तो उनको पता चल जाए ना लक्ष्मी मैम को कि हाँ उनको पता चल। ओके, हाँ, यस, वो लक्ष्मी मैडम पूछ रहे थे कि हमें सही बात पे हूँ क्या, सही ध्यान हो रहा है? उनका ध्यान तो एकदम सही हो रहा है और वो सही पाथ पे है, लेकिन फर्क इतना ही है वो पाथ के अंदर जा रहे हैं और उनका साधन बढ़ाना है, और अंडरस्टैंडिंग ही सब कुछ है, अंडरस्टैंडिंग करने से सब कुछ आगे चलता ही जाता है। Thank you so much, Venkatesh sir. It was a fantastic and a wonderful session. Lots of energy flowed throughout the entire session. As it is, Sisaru Master's channeling that you have been doing is always excellent. हम लोग हमेशा सोमवार के दिन इसको एक्सपीरियंस भी करते हैं आपके साथ में, और अब वक्त होने लगा है, मैं चाहूँगा जितने भी हमारे साथ में पार्टिसिपेंट्स बने हुए हैं सभी अपने आप को अनम्यूट करके एक बार धन्यवाद कर दीजिए वेंकटेश सर का। थैंक यू सो मच सर, थैंक्स अ लॉट। थैंक यू सो मच वेंकटेश सर। थैंक यू सो मच। थैंक यू सर। और अब समय है एक बार जोरदार तालियां सब लोग मिलकर के बजाएंगे वेंकटेश सर के लिए। अब बिग राउंड ऑफ अप्लॉज। थैंक यू सर, थैंक्स अ लॉट। Thank you, sir. Thank you, sir. Thank you so much. Thank you. Thank you. और अब वक्त हो रहा है अलविदा कहने के लिए।
रात को 9 बजे वापस मिलेंगे। हाँ धीरेन भाई रात को 9 बजे से पहले कुछ बात करनी है। पहले तो सभी बधा स्वाध्याय जेने जेने सीरीज में भाग लीधो ए दरेक साधकों ने मारा खूब खूब ए दरेक मास्टर ने मारा खूब खूब नमस्कार ने खूब सरस ने स्वाध्याय सीरीज आपने जो शुरू करी थी ते त्यार थी लेने छेले चैनलिंग सुधी बधुज प्रॉपर रीते थई गयु। तो तमारा सपोर्ट विना आपणे कशुं ज नथी करी शकवाना, कारण के पीएमसी गुजरात ने आगळ लई जवा माटे एक सहारो जोईए, एक सारथी जोईए। ए सारथी तरीके आजे आपणी साथे बधा ज लोकोमां धीरेनભાઈ तो छे ज, पण आपणे बधा पण आजे साथे मळीने काम कर्युं ते बद्दल सौनो अगेन खूब खूब आभार। अने नानकडा इन्विटेशनमां वेंकटेश सर आव्या ते बद्दल हुं पण एमनो पण आभार मानुं छुं। હવે મારી એક નાનકડી જતા પહેલા આપણે ક્લોઝિંગ કરીએ એની પહેલા એક વિનંતી છે કે આવતીકાલે પત્રી સર બ્રહ્મશ્રી પિતામાં પત્રીજીનો બર્થડે છે, તો એક વિચાર કરું છું કે દરેક જણ પોતાને જે તમે આ કર્યો છે લાઈક પિક્સ ને, યાને કે તમે મ્યુટ થઈને યા પછી તમે લોકોએ તમારા વિડીયોઝ ને ઓફ કર્યા છે, તો એક વાર દરેક જણ પોતાના વિડીયોને એ કરે બહાર લાવો તમારા ચહેરા, અને આપણે અમે લોકો એક પત્રીજીને એક સોંગ યાને કે બર્થડે સોંગ થી એમને અભિવાદન કરવા માંગીએ છે। આ જે સોંગ છે એ છે સંસ્કૃતનું છે, તો હું બધાને નમ્ર વિનંતી કરીશ કે દરેક જણ તમારા કેમેરાને ઓન રાખે, તો પછી છેલ્લે આપણે વિશ હેપી બર્થડે પણ કહી દઈશું। રાઈટ, કેન યુ પ્લીઝ અપના અપના કેમેરે કો ઓન કર દોગે? Thank you very much, everyone. हम लोग भी ऐसे ही कहेंगे कि हमारा सॉन्ग वहां तक जाए। मेरी बेटी मेरे साथ हम लोग एक बर्थडे सॉन्ग के लिए जाते हैं। जन्मदिनमिदम् ऐ प्रियसखे शन्तनोतु ते सर्वदा मुदम् प्रार्थनामहे भवतु शायुषी ईश्वर सदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमर्जया जीवन तवातरम् जनमदनमिदम् ऐश्वर्यसते शन्तनोतु ते सर्वदा मुदम्। थैंक यू। थैंक यू पत्री जी को हमारी तरफ से पीएमसी गुजरात की तरफ से हैप्पी बर्थडे। और हम लोग सब लोग एक बार सब लोग आई थिंक सो अनम्यूट है, तो एक बार हम लोग उनको विश कर देते हैं। हाँ इंग्लिश वाला गीत गाओ ना। हैप्पी बर्थडे बारी दिन ये आए, हिंदी वाला गाओ। बारी दिन ये आए तुम जियो हजारों साल शाम तक एक पूरे दिन का कार्यक्रम रहेगा पत्री जी सर के बर्थडे के दिन, तो आप सभी लोग पूरे दिन जरूर जुड़ें और उसका लाभ उठाएं, एनर्जीज काफी बड़ी रहेंगी। आप सभी लोग ध्यान और अलग अलग कार्यक्रम जो सुबह से शाम तक होंगे उसमें जरूर शरीक हों। बहुत चिल्ली बात सुनानी है पत्री जी की बर्थडे और मेरी पत्नी राजी उसकी भी बर्थडे। पत्री जी और पत्नी राजी दोनों की बर्थडे। एडवांस में हैप्पी बर्थडे, आंटी को भी एडवांस में हैप्पी बर्थडे। हमने पढ़ बर्थडे।
બે ગુરુઓનો બર્થડે છે. હેપી બર્થડે. મારો બર્થડે બાજુ છે. ઘરને ભી બર્થડે ઓર મનને ભી બર્થડે. બહુ બઢિયા. થેન્ક યુ ઓલ માસ્ટર્સ. થેન્ક યુ ફોર સપોર્ટ. થેન્ક યુ ફોર સપોર્ટ. થેન્ક યુ બચ્ચા પાર્ટી. ચમ પાર્ટી. કબ મિલેગી? વેલકમ આંટી. વેરી નાઇસલી સર. બાય. એક દૂસરી ભી લડકી આઈ ઇધર. હૈદરાબાદ મે દૂસરી લડકી આઈ. અરે વાહ. ભારતી બેન ની શું નામ છે? શું નામ છે? અરે નામ કીધું. હૈદરાબાદ વાલી લડકી કા નામ પૂછ રહે હૈ? નામ પૂછું છું. રોહન નથી કહેતો. કેશ્વી. ઓકે કેશ્વી પટેલ. વેરી નાઇસ. चलिए बाय. रात को मिलते हैं 9 बजे. बाय बाय बाय. शाम की बाय.